તો સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું. ઉધના વિસ્તારમાં રસ્તો બેસી જવાની ઘટના બની. વરસાદ પડતાની સાથે જ રોડ બેસી જવાની અને ખાડાઓ પડવાની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓના ધોવાણની સાથે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તંત્રના મોટા દાવાઓ માત્ર ને માત્ર કાગળો પર પોકળ સાબિત થયા છે. વરસાદ પડતાની સાથે સુરત મહાનગર પાલિકાની પોલ ખોલી છે ત્યારે જીએસટીવી ની ટીમ પહોંચી છે ઉધના વિસ્તારની અંદર, જ્યાં ચોંકાવનારા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સંપૂર્ણ રસ્તો જે છે તે હાલ બેસી ગયો છે. તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. રવિવારના રોજ જે રીતના મેઘો મહેર બન્યો હતો અને વરસાદની બેટિંગ ધુવાધાર જોવા મળી હતી, તેને લઈને અનેક વિસ્તારોની અંદર ખાડા પડવાની સમસ્યા સર્જાઈ રહી છે. એટલું જ નહીં પરંતુ જે રીતના જોઈ શકાય છે આ દ્રશ્યો જે છે તે રસ્તો બેસી જવાની ઘટના સામે આવી રહી છે. જોઈ શકાય છે કે આ જે ડામર જે છે તે હાલ સંપૂર્ણપણે પાણીની અંદર જોવા મળી રહ્યા છે. હાલ પગ નાસ્તાની સાથે જ સંપૂર્ણ ડામર તૂટી જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કે આ તંત્રની કઈ રીતની કામગીરી થાય છે તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે કે આ નબળી કામગીરી કરવાના કારણે આ રસ્તો બેસી જવાની ઘટના હાલ જે છે તે ઉધના વિસ્તારમાંથી સામે આવી છે. કે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે પરંતુ હજી સુધી પણ કોઈ પણ પ્રકારના અધિકારી કે કોર્પોરેટરો અહીં આવ્યા નથી. સાઈદ જગતાપ, જીએસટીવી સુરત. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈ. સાઈ, સુરતમાં જે રીતે વરસાદ વરસ્યો છે, ગઈકાલે પણ ભારે વરસાદ વરસ્યો હતો, આજે પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શું વિગતો મળી રહી છે? બીજી તરફ ખાડાઓ પડ્યાના સમસ્યા પણ સામે આવી હતી. રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી. હાલ આપણે પોસ્ટ વિસ્તારની અંદર ઉભા છે, જ્યાં આઠવા ગેટ વિસ્તાર ગણવામાં આવતો હોય છે, ત્યાં પણ હાલ હવે જોઈ શકાય છે દ્રશ્યો. ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહીંથી જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. એક પછી એક જે રીતના જીએસટીવી દ્વારા વહેલી સવારથી રિયાલિટી ચેક કરી હતી. ઉધના વિસ્તારની અંદર રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી. તંત્ર હજુ સુધી કામગીરીમાં લાગ્યું નથી, કારણ કે અનેક વિસ્તારોની અંદર ફક્ત ને ફક્ત કપચી અને માટી નાખીને સંતોષ માની લેવામાં આવી રહ્યો છે. પરંતુ વરસાદ પડે તો તે પણ ધોવાણ થઈ જતું હોય છે. માત્ર ને માત્ર કામગીરીના નામે મીંડો જોવા મળી રહ્યો છે અને અનેક વિસ્તારોની અંદર આવી સમસ્યા સર્જાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન ના દાવાઓ પણ હાલ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. નીચાણવા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા, આ જે વિસ્તાર પોસ્ટ વિસ્તાર ગણવામાં આવતો હોય છે. બીજી તરફ સ્કૂલ પણ આવેલી છે, જો આ ખાડાઓની અંદર થી વિદ્યાર્થીઓ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. તંત્ર દ્વારા હવે કારણ કે જે રીતના સતત આપણે જોયું છે અલગ અલગ વિસ્તારોની અંદર આપણે જે દ્રશ્યો બતાવ્યા છે. વરસાદ પહેલા જે રીતના એક બેઠકો મળી હતી, તમામ ઝોનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા એક મીટિંગ કરવામાં આવી હતી. મીટિંગની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કોઈ પણ વિસ્તારની અંદર પાણી નહીં ભરાશે, પરંતુ એ વાક્ય ફક્ત ને ફક્ત રહી ગયું છે. ગત રોજ જ દ્રશ્યો બતાવી દીધા છે કે નીચાણવાળા વિસ્તારોની અંદર આખો વેર રોડ નો આખો વિસ્તાર બોટની અંદર ફેરવાઈ ગયો હતો. બીજી તરફ હવે વરસાદે રાહત લીધી છે અને બીજી બાજુ રસ્તાઓ પણ હવે મહાનગરપાલિકાના જે ભ્રષ્ટાચારના રસ્તાઓ છે તે પણ હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. કારણ કે હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરેલું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોન્ટ્રાક્ટર હોય કે પછી મહાનગરપાલિકાના અધિકારીઓની ક્યાંક ને ક્યાંક બેદરકારી દેખાઈ રહી છે, એના કારણે લોકોને હવે ભોગ લેવાનો વારો આવી રહ્યો છે. જી
જી સાહિસ, સુરતમાં જો પાણી ભરાવવાની વાત હોય, ગઈકાલે પણ જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું, સાથે જ ગટરના પાણી પણ બેક મારી રહ્યા હતા, રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી હતી. ગટરોની વાત કરીએ તો ગટરોના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા, તૂટેલા જોવા મળ્યા, લોકો પરેશાન થઈ રહ્યા છે આ સમગ્ર વાતોથી. જે બિલકુલ તમારી વાત સાચી છે. જે રીતના ગત રોજ પણ વેડ રોડ વિસ્તારની અંદર જે દેવી ફળિયાની અંદર જીએસટીવી દ્વારા સતત કવરેજ આપ્યું હતું, જેને લઈને લોકોએ પણ જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક આ ગટર નું પાણી બેક મારી લીધું છે, જો રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ. આક્રોશ વ્યક્ત કર્યો હતો જીએસટીવી સામે. મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં આવતા નથી, કોર્પોરેટરો આવતા નથી, ફક્ત ને ફક્ત મત લેવા માટે અહીં દોડી આવતા હોય છે, અને આવી સમસ્યા સર્જાય તો કોઈ નેતાઓ દેખાતા નથી. માત્ર ને માત્ર ઇલેક્શન આવે ત્યારે નેતાઓ દ્વારા વોટિંગ માટેના દાવાઓ કરવામાં આવતા હોય છે, અને ત્યારબાદ આવા સમસ્યા વખતે કોઈ દેખાતું નથી. અનેક વિસ્તારોની અંદર ગટરો ખુલ્લી જોવા મળી રહી છે, અનેક વિસ્તારમાં રોડ ખાડાઓ જોવા મળી રહ્યા છે, રોડ બેસી જવાની ઘટના સામે આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારની ચોક્કસ કામગીરી કરવામાં આવી નથી. ફક્ત ને ફક્ત જયારે મીડિયા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવતા હોય ત્યારે તંત્ર વરસાદે પણ કામગીરી કરતું હોય છે, કારણ કે ફક્ત માટી નાખી દેવામાં આવતી હોય છે અને માટી નાખીને લોકોને સંતોષ જણાવી દેવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે જે રીતના ડામર નાખવાનું હોય તે ડામર પણ જોવા નથી મળી રહ્યું. આ રોડ ના દ્રશ્યો જો, થોડા દિવસ પહેલા ખાડાઓ હતા, અત્યારે કપચી નાખીને ફરીથી ગત રોજ વરસાદ પડ્યો, વહેલી સવારે વરસાદ પડ્યો ત્યારે ફરીથી ખાડાઓના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ ફક્ત ને ફક્ત કામગીરી મહાનગરપાલિકાની કાગળ પર જોવા મળી રહી છે, ગ્રાઉન્ડ લેવલે ઝીરો કામગીરી છે. જી જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતના દ્રશ્યો આપે જોયા, ગઈકાલે વરસાદ થયો હતો સુરતમાં, આજે સવારથી પણ વરસાદ હતો, પરંતુ હાલમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલતી તેના ધજાગરા ઉડતા સુરતમાં જોવાઈ રહ્યા છે, કારણ કે રસ્તાઓનું ધોવાણ થયું છે, રસ્તાઓ તૂટી ગયા છે, ગટરો એવી છે કે જે ગટરોના ઢાંકણા ખુલ્લા છે, ગટરોના ઢાંકણા તૂટી ગયા છે, જેના કારણે કોઈ ઘટના પણ દુર્ઘટના પણ બની શકે છે. સાથે જ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવવાની સમસ્યા હતી, ગટરોના પાણી પણ બેક મારી રહ્યા હતા, તેને લઈને પણ લોકો પરેશાન બન્યા છે.